દિલ્હીમાં એક જ પરિવારના 11 લોકોના મૃત્યુ થવાની ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. 15 વર્ષના સગીર કિશોરથી માંડીને 77 વર્ષના દાદીમાં સહિત 11 મૃતદેહ એક જ ઘરમાં ગળા ફાંસો ખાધેલી હાલતમાં દિલ્હીના બુરાડી વિસ્તારના ફ્લેટમાંથી રવિવારે સવારે મળ્યા હતા. પોલીસની તપાસમાં મૃતકોના ઘરમાંથી એક રજિસ્ટર હાથ લાગ્યું છે, જેમાં મોક્ષ પ્રાપ્ત કરવા કેવી રીતે, કેટલા દિવસ, કયા સમયે પૂજા કરવાની છે, ક્યારે હવન કરવાનો છે વગેરે નોંધવામાં આવ્યું છે. મૃતક પરિવાર કોઈક બાબાના સંપર્કમાં હતો, એના કહેવાથી ભાટિયા પરિવારે આ ઘાતક પગલું લીધું હોવાની શક્યતા છે. રહસ્યમય બાબત એ છે કે મૃતકોના ઘરમાં હવાની અવરજવર માટે 11 પાઇપ મળ્યા છે, જેનો આંકડો 11 મૃતક જેટલો જ છે. તમામના મોત ફાંસી લાગવાથી થવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યું છે, પરંતુ આ આત્મહત્યા છે કે હત્યા એ તો પોલીસની તપાસ બાદ જ જાણી શકાશે. ધર્મગુરુઓ કહે છે કે મોક્ષ ક્યારે આત્મહત્યા કરવાથી ન મળે. કર્મણી વાદિગાસ્તેમાં ફલિષ્ય કદાચનમ. ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં કહ્યું છે કે હે જીવાત્મા, કર્મ ઈજ તારો મોક્ષ છે, કર્મ ઈજ તારી મુક્તિ છે. આ જગતની અંદર તમે સારા કર્મ કરશો તો જ મોક્ષ મળશે, સારા કર્મથી જ મુક્તિ મળે છે. કોઈ આ દુનિયાનો વ્યક્તિ એમ કહેતો હોય કે મારી પાસે આ સાધના છે, મારી પાસે આ તંત્રવિદ્યા છે, એનાથી તમને મોક્ષ અપાવો, એનાથી મુક્તિ આપો. આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિનું દિલ ન દુભાવો ને તો પણ આપણને મોક્ષ મળે. લોકો તો વ્યક્તિ તો જીવને મારવાની વાત કરે છે, કોઈ પણ જીવ હોય, ચાહે જનાવર કે મનુષ્ય. જીવને મારવાથી મોક્ષ ન મળે, મોક્ષ સારા કર્મ કરવાથી મળે છે. ગઈકાલની મેં ઘટના સાંભળી, દિલ્હીની અંદર બહુ અઘટિત ઘટના બની. ધર્મના નામે ધતિંગ, ધર્મના નામ ઉપર, શ્રદ્ધાના નામ પર, અંધશ્રદ્ધા પર લોકો દોટ મૂકી રહ્યા છે. આજકાલ લોકો આટલું એજ્યુકેશન વધ્યું, કેળવણી વધી, પણ છતાં પણ ધર્મના નામે ધતિંગ કરતા લેભાગુત તત્વોની પાછળ દોડે અને એ તત્વો પછી તમારો ને મારો ફાયદો પાડે, પૈસાથી, શારીરિક, માનસિક, આર્થિક, દરેક પ્રકારનું. ગઈકાલની ઘટનાથી મને બહુ શોક લાગ્યો. એક ભાગવત કથાકાર તરીકે મને દુઃખ થયું કે લોકો ધર્મના માર્ગ પર આવા આવા બધા તંત્ર કરે છે. શું આપણે આપણા જીવને એમનેમ મૂકી દેવાનો, આપણે આપણા સાથે રહેલા દરેક જીવાત્માને આવી રીતે મારી નાખવાના, આનાથી મોક્ષ મળે? મહેરબાની કરી જેટલા પણ હિન્દુસ્તાનને, વિશ્વની અંદર જેટલા જીવાત્મા, જેટલા મનુષ્ય છે, બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે દુનિયાની અંદર કોઈ પ્રસારની, કોઈ પ્રકારની, કોઈ પણ વ્યક્તિ પાસે આવી સાધના જ નથી કે આપણને મોક્ષ અપાવી શકે, આપણને મુક્તિ અપાવી શકે. એક જ આપણો ઈશ્વર, પછી તમે જેને માનતા હો. હું એમ નથી કહેતો કે હું કૃષ્ણને માનો, તમે પણ કૃષ્ણને માનો, તમે અલ્લાહને માનો, જીસસને માનો, તમે જેને પણ માનતા હોય ને, પણ આપણો સાચો મોક્ષ આપણું કર્મ છે. જીવન ઇસ્લામ કે તાલુક સે આપ જાનના ચાહતે હૈ તો યે જાન લે કે ઇસ તરહ સે બુનિયાદી તૌર પર કિસી કી ભી જાન ઉસકી અપની નહીં હૈ, જાન અલ્લાહ કી દી હુઈ અમાનત હૈ, કિસી આદમી કો ભી ઉસ જાન કો મારને કા અધિકાર નહીં હૈ, કા હમારી અપની હી જાન ક્યું ના હો, ઓર જો આદમી એસા કરેગા उसको कयामत तक ऐसी ही सजा मिलती रहेगी. जैसे अगर कोई आदमी छत से कूद के मर जाए तो कयामत तक उसको ऐसी सजा मिलेगी, वो वहां से वो अकेला जाएगा, यहाँ गिर के मरेगा, फिर अकेला जाएगा, फिर भी सब उठेगा. कोई जल्द से अगर मर जाए तो उसको ऐसी सजा मिलेगी. अलगरद इस्लाम में इसका कोई तस्वर नहीं है और शरीयत इस्लामिया इसकी सख्त मजम्मत और सख्त मुखालफत करती है. खुदकुशी का इस्लाम में कोई तसव्वुर नहीं. हमारी जान हमारी नहीं है जो हम उसको फंस सके या हम अपने आप को मार सके. अगर वो कोई कहता है कि आप ऐसा करेंगे तो भी मतलब उसका ये नहीं, वो एक नंबर का झूठा है, जिंदीक है, वो इंसानियत का दुश्मन है, वो शैतान का भाई है. ऐसा कहने वाला झूठा है एक नंबर. मात्र जैन धर्म नहीं પરંતુ અત્યાર સુધી લગભગ 40 વર્ષના મારા સંયમ જીવનમાં મેં બાઇબલનો પણ અભ્યાસ કર્યો છે, કુરાનનો પણ અભ્યાસ કર્યો છે, ગીતા પણ વાંચી છે અને અમારા આગમોનો પણ સ્વાધ્યાય, ચિંતન, મનન કર્યું છે. ક્યાંય આત્મઘાતથી મોક્ષની પ્રાપ્તિ થાય એવું કોઈ ધર્મની અંદર સેન્ટેન્સ વાંચવા મળ્યું જ નથી. અલબત્ત જૈન ધર્મ તો ક્રમિક વિજ્ઞાનમાં જ માને છે,
કર્મના બંધનોથી જેમ જેમ આત્મા મુક્ત થાય તેમ તેમ દેહ મન વચન પુદ્ગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રહે. એના માટે તમારે તપ કરવો પડે, દેહભાવ એને નષ્ટ કરવો પડે. દેહને નષ્ટ કરવાની વાત ક્યાંય નથી, દેહભાવને નષ્ટ કરવાની વાત છે. અને એ બધાના માધ્યમે ક્રમિક ધીરે ધીરે કર્મનો ક્ષય થાય, અને કર્મનો ક્ષય એ સ્વયં મોક્ષ છે. એટલા માટે જૈન દર્શને કે જૈન ધર્મને આત્મહત્યાને તો એવું બનાવ્યું છે કે જે વ્યક્તિ આત્મહત્યા કરે છે એણે લેશ્યા, એણે જીજીવિષા, અંત સમય એટલી બધી બગડી જાય છે કે એને સદગતિ પણ પ્રાપ્ત ન થાય. મોક્ષની વાત તો શિવસુખની વાત તો દૂર રહી, પણ સદગતિ પણ પ્રાપ્ત ન થઈ શકે. આવી અંધશ્રદ્ધા કે આમ કરવાથી અમને આમ થઈ જાય, આમ કરવાથી આમ થઈ જાય, એવી અંધશ્રદ્ધામાં ફેલાવીને આવા કોઈપણ કૃત્યો દેશ માટે સંસ્કૃતિ માટે કલંકરૂપ છે. આવા કોઈપણ કાર્યો કરવાના જોઈએ. કદાચ કોઈ તમને શીખવાડે તો પણ વ્યવસ્થિત રીતે સંપ્રદાયનો અભ્યાસ કર્યા પછી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, એ સિવાય શક્ય નથી. કોઈ વ્યક્તિ ગાયની અંદર આટલા બધા દેવતાઓનો વાસ છે શોધીને ગાયની અંદર શોધવાનો પ્રયત્ન કરે તો જેમ અર્થહીન છે, એવી જ રીતના આત્મહત્યા કરીને મોક્ષની પ્રાપ્તિ કરવી એવી બાબતો પણ અર્થહીન છે. અલબત્ત દુર્ગતિમાં જનારું આ એક સ્ટેપ છે, એટલે આ સ્ટેપનું મોક્ષ સાથે કોઈ કનેક્શન હોઈ જ ન શકે.